Ano bom gusto. Jai Swaminarayan. Jai Swaminarayan. નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. ભક્તો શ્રીજીના દર્શન આવી રહ્યા છે. આપ શું આશીર્વચન આપવા માંગો છો? નવું વર્ષ 2019 નું લાભ પાંચમ વર્ષનો પ્રથમ શનિવાર કષ્ટભંજન દેવ રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ સપયાધી બાળસો ઘનશ્યામ મહારાજ અને સમગ્ર ધર્મકુળ પરિવાર
એના સૌ ને રૂડ આશીર્વાદ સૌનો નવ વર્ષ સુખમય નીવડે, સુખ સંપત્તિ ધન પ્રાપ્તિ યશ કીર્તિ સત્સંગનું બળ વધે, ભક્તિ કરવાનું બળ વધે અને ભગવાન પરાયણ સારું વર્ષ રહે એવા શુભ આશીર્વાદ સાથે આજના લાભ પાંચમના દિવસે લગભગ 187 વર્ષથી આદિચાર્ય અજય પ્રસાદજી મહારાજે પોતાના વ્રત અર્થે સ્થાપિત બાળ સ્વરૂપ કષ્ટભંજન દેવ અને શરણાર્થી એના દર્શન કરી જે કોઈ ભક્તો આજે પોતાનો વ્યવસાય શરૂ કરે અને એના આશીર્વાદથી સારું વર્ષ એનું સુખમય નીવડે છે, વિશેષમાં એના જે કોઈ સંકલ્પ એ પણ પૂર્ણ થાય છે અને આજથી 42 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા વંશજ પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર અજયગજાઠ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજજી પોતાના વરદ હસ્તે નૂતન ભવ્ય મંદિર બનાવી રાધા કૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી અને કાંકરિયા મણિનગરના સત્સંગનો વિકાસ થાય, સત્સંગોને કાનપુર સ્વામિનારાયણ મંદિર ત્યાં દર્શન કરવાનું ભીડથી આવી ન શકે, ક્યારેક દર્શન ન થાય તો અહીંયા ભક્તોને દર્શન થાય અને સુખેથી બાળ સ્વરૂપ કષ્ટભંજન દેવ શરણાર્થી અને રાધા કૃષ્ણદેવના દર્શન એને થાય અને એ પુત્રોત્તર ઉત્સવ પ્રસંગે દર્શન કરતા હોય તો એ ભક્તોના ઉપર ખૂબ દયા કરી અને ત્યાર પછી વર્તમાન આચાર્ય મહારાજજી પરમ પૂજ્ય ધર્મધુરાજ 1008 કૌશલ્ય પ્રસાદજી મહારાજજી એની આજ્ઞા અને ભાવિ આચાર્ય પૂજ્ય લાલજી મહારાજજી એના વરદ હસ્તે આજે રાહ પાંચમીના દિવસે 29/10/2011 રોજ સવારે 16 થી 55 અભિષેક કરવામાં આવ્યો, ત્યાર પછી હનુમાન દાદાને 56 ભોગ અંકોટ જે આપ સૌ દર્શન કરી રહ્યા છો અને સમગ્ર ધર્મકુળ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પૂજ્ય ગાદીવાળાશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી, પૂજ્ય મોટા ગાદીવાળાશ્રી એ સૌ આજે લાભ પાંચમના દિવસે દર્શન કરી અને માણસો કષ્ટભંજન દેવ એને આરતી ઉતારી અને સમગ્ર ભક્તોને પોતાના આશીર્વાદ આપ્યા છે અને કષ્ટભંજન દેવ નવું વર્ષ સુખમય નીવડે અને ભરજન કરવાનું એમને બળ મળે. તો આજે સૌ ભક્તો અહીંયા દર્શન દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવ્યા છે અને એ હનુમાન દાદાના દર્શન કરી, રાધા કૃષ્ણદેવના દર્શન કરી પોતાના વર્ષનો આજે જે કંઈ વ્યવસાય છે એની શરૂઆત કરે છે અને એમાં કોઈ પણ વિઘ્ન એ આવવાનો એ પણ દાદા ટાળે છે. તો અંતમાં સૌ ભક્તોને પાર્સો કષ્ટભંજન દેવ રાધા કૃષ્ણદેવ સૌના મનોજ પૂર્ણ કરે અને આવનાર જે વર્ષ ખૂબ સુખ અને સમૃદ્ધિથી સભર રહે એ જ અભ્યર્થના સાથે મારી વાણી નિવેદન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.